નમસ્કાર, દરભાગેની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી. વાત કરીએ મહત્વના સમાચારોને લઈને, તો જે વિગતો સામે આવી રહી છે, ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 12 અને 13 એપ્રિલે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન સામે આવ્યું છે. 12 એપ્રિલે વલસાડ, નવસારી, સુરતમાં હળવો વરસાદ જોવા મળી શકે છે, તો 13 એપ્રિલે કચ્છ બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી છે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 5 દિવસ બાદ તાપમાનમાં વધારો થઈ શકે છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ગરમ પવનો ફૂંકાશે. એપ્રિલ મહિનામાં જ શરૂ થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. ડે 1 થી ડે 4 તક ડ્રાય વેધર પ્રિવેલ કરેગા ઓર ડે 5 ઓર 6 મે આઇસોલેટેડ પ્લેસિસ મે લાઇટ રેન હોને કા પૂર્વાનુમાન દિયા ગયા હે. और डे 5 की बात करेंगे, जहाँ पे मतलब लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, वो जिले हैं वलसाड़, नवसारी और सूरत. और डे 6 की बात करेंगे तो डे 6 में कच्छ और बनासकांठा में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. जो बारिश होगी डे 6 का, वो डेट है 12 और 13 का. और आने वाले 5 दिनों के लिए हॉट और ह्यूमिड एयर के कारण डिसकम्फर्ट कंडीशन का वार्निंग दी गई है, वो सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया के लिए. प्री मानसून एक्टिविटी जो शुरू होगी वो अप्रैल महीने में शुरू हो जाएगी. तो जो बारिश होगी ये डे 5 और डे 6 में 12 और 13 को. આ તરફ સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં નકલી નેટવર્ક ઝડપાયું છે. ડુપ્લિકેટ ઘી અને દારૂ બાદ નકલી શેમ્પૂ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન ઝડપાયું છે. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટનો ગોરખધંધો ઝડપાયો છે. ઓલપાડના માસમા ગામેથી ડુપ્લિકેટ શેમ્પૂ અને નકલી વિમલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. માસમા ગામે આવેલી ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોરખધંધો આ ચાલતો હતો. ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા, જેમાં નકલી વિમલ અને શેમ્પૂ બનાવવાના 3 મશીન, વિમલનું 700 કિલો ડુપ્લિકેટ રો મટીરીયલ અને રોલ પણ ઝડપાયા છે. જ્યારે 1.5 લિટર ડુપ્લિકેટ શેમ્પૂનું રો મટીરીયલ અને 37 પેકેટ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે નકલી શેમ્પૂ અને પાન મસાલાનું જથ્થું અને રો મટીરીયલ મળીને 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરતમાં એક બાદ એક નકલી કારખાના જે ઝડપાઈ રહ્યા છે, નકલી બનાવટી વસ્તુ ઝડપાઈ રહી છે, ત્યારે આ વધુ એક ખુલાસો સામે આવ્યો છે. રૂપિયા 50,16,908 ના મુદ્દામાલ સાથે પોલીસે રેડ હાથ ધરેલ છે. આ રેડમાં જેણે ગોડાઉનનું સંચાલન કરનાર છે તે ઇસમનું નામ છે અબ્દુલ હાફિઝ ઉર્ફે રાજુભાઈ સન ઓફ મોહમ્મદ શફી હિરાગલ, રહેવાસી યુસુફ મંજિલ ચોક બજાર સિંધીવાડ સુરત શહેર, તથા તેણે અન્ય બિહાર તથા યુપીમાંથી અન્ય મજૂરોને બોલાવી અને આ ગોડાઉનમાં રાત દિવસ પ્રોડક્શન ચાલુ રાખી અને આ દવ શેમ્પુ તથા વિમલ ગુટખા તથા તમાકુનું પ્રોડક્શન કરી અલગ અલગ પડીકીમાં તથા અલગ અલગ પડીકીમાં પેક કરી અને આગળ વેચવાની તૈયારી કરી રહ્યા હતા. તો આજે વિગતો સામે આવે છે. ચાંદ ઇન્ડસ્ટ્રીઝમાં આ ગોડાઉન છે અને પોલીસ આ તમામ નકલી વસ્તુઓ પકડી રહી છે. અત્યાર સુધી તો ખાવા પીવાના અને મસાલાની વાત હતી, પણ હવે તો સૌંદર્ય સાથે વ્યસન કરતા ગુટકા પણ નકલી મળી રહ્યા છે. જી હા, સુરત જિલ્લા પોલીસની ઓલપાડ પોલીસ દ્વારા એક ફેક્ટરી ઝડપી પાડવામાં આવ્યું છે. ઓલપાડના PI જાદવ સાહેબ આપણી સાથે જ, આપણે સીધામની સાથે કરીએ. જાદવ સાહેબ, એક ફેક્ટરી, એક નહીં પણ 2 ફેક્ટરી પકડાઈ છે. શું શું વસ્તુ બનાવતા હતા, કેવી રીતે ઇન્ફોર્મેશન મળી અને ત્યાં કઈ રીતનું આખું નેટવર્ક ચાલતું હતું? સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી, સુરત ગ્રામ્ય SP સાહેબ શ્રી હિતેશ જોયસર સાહેબ, તથા કામરેજ ડિવિઝનના DYSP શ્રી આરવણ સરવે સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ અલગ અલગ કાર્યવાહી કામગીરી કરવા માટે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ઓલપાડ પોલીસને બાતમી મળી કે માસમા ગામના એક ગોડાઉનમાં એક જગ્યાએ વિમલ ગુટકા, શેમ્પૂ તથા તમાકુનું ડુપ્લિકેટિંગ માલ લઈ અને તેઓની પેકેજિંગ કરી અને મોટો જથ્થો તેમની મશીનરી સાથે ત્યાં પડ્યો છે અને એ જથ્થો લઈને આ લોકો જે છે પેકેજિંગ કરીને અલગ અલગ જગ્યાએ વેચવાના છે. એ આધારે ઓલપાડ પોલીસે રેડ કરતા આ ગોડાઉનમાંથી વિમલ ગુટખાનો કુલ જથ્થો 28,31,000 તથા શેમ્પૂનો કુલ જથ્થો 21 લાખ અને મોટી મોટી મોંઘી મશીનરીઓ સહિત કુલે મુદ્દામાલ લગભગ રૂપિયા 50 લાખથી ઉપરનો મુદ્દામાલ ઓલપાડ પોલીસે જપ્ત કરેલ છે. આ ગોડાઉનના સંચાલકનું નામ તપાસ કરતા સામે મુખ્ય ઇસમ ભાડે ગોડાઉન રાખનારનું નામ સામે આવેલ છે. અબ્દુલ હાફિઝ ઉર્ફે રાજુભાઈ, મોહમ્મદ શફી હિરાગલ, રહેવાસી યુસુફ મંજિલ ચોક બજાર સિંધીવાડનો. આ માણસ
અલગ અલગ રાજ્યમાંથી, યુપી તથા બિહારમાંથી તથા ચોક બજારમાંથી અલગ અલગ મજૂરો જે આ વિસ્તારથી પરિચિત નથી તેઓને આ જગ્યા પર રાખી અને રાત દિવસ પ્રોડક્શન એ લોકોનું ચાલુ હતું. આમ ઓલપાડ પોલીસે 50 લાખથી વધુના મુદ્દામાલ, વિમલ ગુટકા, ડવ શેમ્પુ તથા અન્ય તમાકુ અને મોટી મોંઘી મશીનરીઓ સાથે પોલીસે આ જગ્યા રેડ કરીને મુદ્દામાલ હસ્તગત કરેલ છે. આ ગુટકા એક તો નશાકારક વસ્તુ, લોકો નશામાં ઉપયોગ કરતા હોય છે, એટલે આ કેટલું આવી નકલી વસ્તુ કેટલી હાનિકારક માની શકાય? નકલી વસ્તુ જે છે, જે મૂળ વસ્તુ જે છે એની કમ્પેરમાં આ વસ્તુ જે છે એ વેચાણમાં, આ વેચાણ કરવાથી જે વેચાણ કરનાર, જે ડુપ્લિકેટિંગ કરનાર છે તેને ઘણો બધો ફાયદો થતો હોય છે. તેથી તેની ક્વોલિટી ઉતરતી કક્ષાની તો ગણી જ શકાય, એટલે ઉતરતી ક્વોલિટી જે છે તે સ્વાસ્થ્ય સાથે વધુ હાનિકારક થઈ શકે છે. કયા ગુનો દાખલ કરવામાં આવ્યો છે? કેટલા લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે? હાલ તમામ મુદ્દામાલ કબજે કરી અને જે કંપનીના જે ઓથોરાઇઝ પર્સન હોય છે, જેમ કે ડવ શેમ્પુ છે, કામરે ડવ શેમ્પુ છે, વિમલ ગુટખા છે તથા તમાકુ, તેઓના ઓથોરાઇઝ પર્સનનો સંપર્ક કરી તેઓને હાલ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવા માટે સમજ કરવામાં આવેલ છે અને તેઓની આગળની કોપીરાઇટ એક્ટની અને અલગ અલગ જુદી જુદી કલમો મુજબ તેઓની ફરિયાદ દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બિલકુલ, આટલા ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ જાદવ સાહેબ, સીધું કેવું છે કે 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ તો કબજે કરવામાં આવ્યો છે, પણ જે શેમ્પુ બનાવવામાં આવ્યું છે, શેમ્પુ કહી શકાય શરીરને નુકસાન કરે છે, સાથે સાથે ગુટકાનું સેવન કરતા લોકોએ ચેતવાની જરૂર છે, કારણ કે નકલી ગુટકા બજારમાં મળી રહ્યા છે. એટલે કે ખાવા પીવાની વસ્તુ હતી, શરીરને સૌંદર્યની વસ્તુઓ નકલી છે અને હવે તો નશાકારક એટલે કે ગુટકા પણ નકલી મળી રહી છે. જોકે સુરત ઓલપાડ પોલીસે મોટી સફળતા મળી છે, સાથે 2 ફેક્ટરીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જોકે પોલીસે આ મામલે ગુનો તો દાખલ કર્યો છે, પણ તપાસ કરતા હવે અનાથ તાર ક્યાં જોડાયા છે, ક્યાંથી માલ આવતો હતો અને આ લોકો કયા બજારમાં માલ સપ્લાય કરતા હતા તેને લઈને હવે મોટા સવાલો ઉભા થયા છે. કેમેરા પર્સન ભરત નંબર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઓલપાડ. આગળ વાત કરીએ તો અમદાવાદના બાવળાથી આ વિગતો આવી રહી છે, જ્યાં જેખડા ગામે 7 બાળકોને ડાયરિયા થયા, 7 પૈકી 1 બાળકનું મોત થયું હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે બાળકોમાં બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લીધા છે. પાણીજન્ય રોગ કે ફૂડ પોઈઝનિંગના કારણે ડાયરિયા થયા તે રિપોર્ટ બાદ જ નક્કી થશે, પરંતુ બાળકના શંકાસ્પદ મોતની પણ તપાસ થશે. 6 બાળકોને મોટી સિવિલ સારવાર ખાતે દાખલ કરાયા છે. ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા હતા તમામ લોકો. રાજ્ય બહારથી આ તમામ લોકો કામ માટે અહીંયા આવ્યા હતા. તો આજે વિગતો બહાર આવી છે, ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. 6 બાળકોને હાલ સારવાર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 7 બાળકોને ડાયરિયા થયા હતા. અચાનક રવિવારથી જ બાળકોમાં બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા અને 7 પૈકી 1 બાળકનું મોત થયું હોવાના સમાચાર છે. વધુ વિગત મેળવીશું. પ્રણવ અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. પ્રણવ, જે રીતે આ બાળકનું શંકાસ્પદ મોત થયું છે, કોઈ અન્ય વિગતો સામે આવી રહી છે કે કેમ? આ ચોક્કસ માની શકાય કે હાલ તપાસ ચાલી રહી છે. જેખડા ગામની અંદર આ ઘટના બની છે, તેની અંદર 7 બાળકોને ડાયરિયા થયા તે પ્રકારનો આરોગ્ય વિભાગનો દાવો છે. 7 પૈકી 1 બાળકનું મોત થયું છે તે પ્રકારના હાલ આરોગ્ય વિભાગે કન્ફર્મેશન પણ આપ્યું છે, અને સાથે પાણીજન્ય રોગ અથવા ફૂડ પોઈઝનના કારણે આ મોત થયું છે તે પ્રકારની તપાસ છે, તેનો રિપોર્ટ પણ લેવામાં આવી રહ્યો છે. બાળકનું શંકાસ્પદ મોત પણ થયું છે. 6 બાળકો હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર સાથે દાખલ પણ છે, અને આ તમામ લોકો ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હતા. તે લોકો છે, તે મજૂર વર્ગના લોકો છે, બહાર ગામ એટલે બહારના રાજ્યોમાંથી આવેલા હતા. તે લોકોને આ ઘટના બની છે. હાલ આરોગ્ય વિભાગ છે તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી ચોક્કસ પણ જોવા કરશે. આભાર પ્રણવ માહિતી બદલ. તો જે આ ઘટના સામે આવી છે, બાવળા પાસેની આ ઘટના છે, 7 બાળકો ડાયરિયા થયા, તેમાંથી 1 બાળકનું મોત થયું છે. અને હવે